భద్రం కర్ణే విశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టువా పుంసస్తనూభిః వ్యషేమ దేవహితయ్యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతిః శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రపాశ్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే వివిక్త దేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవ శిరః శరీరః అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుద్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం શું છે આ શ્લોકની આ મંત્રની આપણે ચર્ચા કરતા હતા કહ્યું કે પ્રજાપતિએ કે કેવી રીતે ધ્યાન કરવું જોઈએ એના વિશેની ઘણી બધી
સૂચના પ્રજાપતિજી આપી રહ્યા છે કે વિવિક્ત દેશે ચ સુખાસનસ્થ, સૌથી પહેલા તો સ્થાન વિશેની, પછી શરીરના પોઝિશન પોસ્ચર વિશેની બધી સૂચનાઓ આપી, એકાંત પ્રદેશમાં, પછી સુખાસનસ્થ આસનમાં ક્યાંય કોઈ તકલીફ ના હોય, સુખેથી તમે જેમાં બેસી શકો એવું આસન પસંદ કરવું જોઈએ. પછી આંતર અને બાહ્ય એ બધી શુચિની વાત કરી. પછી મસ્તક, જો કે એ પહેલાં આવી જાય, મસ્તક છે, ડોક છે અને શરીર, ટૂંકમાં આપણી બેક, એ સમગ્ર એક રેખામાં રાખીને બેસવું જોઈએ. પછી અગત્યની સૂચના આપી કે અત્યાશ્રમસ્થ એટલે બધા જ આશ્રમથી પર થઈને, એટલે બધી જ પ્રકારના જે રોલ્સ જીવાત્માને ભજવવાના આવે છે ક્ષણે ક્ષણે, એ બધા જ રોલથી પર થઈને પોતે જે છે સ્વમાં જ, સ્વનો કોઈ રોલ નથી હોતો, આત્માને કોઈ કર્તવ્ય જ નથી, આત્મા જે એના વાસ્તવિક સ્વરૂપમાં એને કોઈ કર્તવ્ય જ નથી, એટલે સ્વ બનીને જ, આત્મા પિતા નથી, પુત્ર નથી, બોસ નથી, કશું જ નથી, એ માત્ર આત્મા જ છે જેને કોઈની સાથે સંબંધ નથી, કારણ કે અસંગ છે, એક જ છે, ત્યાં બે નહીં હોવાને કારણે ક્યાંય કોઈ એને સંબંધ નથી, ક્યાંય કોઈ એનો આત્માના વાસ્તવિક સ્વરૂપની આપણે વાત કરીએ છીએ. અને આ ધ્યાનના સમયે તો આત્મા એ આત્મા બનીને જ રહેવાનું છે, એટલા માટે કે છે અહીંયા અતિ આશ્રમમ અતિત્ય વર્તતે, બધા જ આશ્રમથી પર થઈને, ત્યારે હું બ્રહ્મચારી પણ નથી, ગૃહસ્થ પણ નથી, સંન્યાસી પણ નથી, વાનપ્રસ્થ પણ નથી. એવો સંન્યાસી જેને કોઈ કર્તવ્ય હોય, કઈ પ્રકારનું કર્તવ્ય હોય, જપ માટેનું કર્તવ્ય હોય, અધ્યયન માટેનું કર્તવ્ય હોય, અધ્યાપન માટેનું કર્તવ્ય હોય, આ બધા જે કર્તવ્ય છે એનાથી પણ પર થઈને, એટલે આવા બનીને 45 મિનિટ કે આત્માનું જ્યારે ધ્યાન થતું હોય ત્યારે આવા બનવું જોઈએ. પછી બીજી વાત કરીએ, સકલેન્દ્રિયાણી નિરુદ્ધ, બધી જ ઇન્દ્રિયોને પોતપોતાના સ્થાનમાં મૂકીને, ઇન્દ્રિયોની પણ ચંચળતા ઉપર કાપ મૂકવામાં આવે છે, બધી ઇન્દ્રિયોને પોતપોતાના સ્થાનમાં મૂકીને બેસવું જોઈએ. પછી આ તો શરીરની વાત છે, પછી શેની વાત કરે છે, આપણું મનમાં, આપણા હૃદયમાં પણ શ્રદ્ધા, હૃદય પણ શ્રદ્ધા અને ભક્તિથી ભરાઈ જાય, તો એના માટે કહ્યું કે ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય, જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ગુરુને ભક્તિપૂર્વક મનોમન પ્રણામ કરીને, પછી હવે ધ્યાન કરવાનું છે. શું કરવાનું છે? હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્યે વિશદમ વિશોકમ. શું કે છે? હૃદય કમળને રાગ દ્વેષ રહિત કરીને, વિશુદ્ધ કરીને, અને એની મધ્યમાં શોક રહિત પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. ટૂંકમાં આત્મા જેવો છે એવું જ આપણે બનવું પડે. અત્યારે આપણું અંતઃકરણ જો અશુદ્ધ હોય, રાગ દ્વેષથી ભરેલું હોય, તો સ્વાભાવિક છે રાગ અને દ્વેષ કે કોઈ પણ આત્મા સિવાય આ બધી વસ્તુઓ મારા મનને બીજામાં રોકી રાખે છે. રાગ હોય કોઈના પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે, દ્વેષ હોય, ઈર્ષા હોય, કામ હોય, ક્રોધ હોય, તિરસ્કાર હોય, ગ્રંથિઓ હોય, આ બધી વસ્તુઓ બતાવે છે કે મારા મનમાં કોઈ બીજી વસ્તુએ, આત્માથી અન્ય વસ્તુએ સ્થાન લીધેલું છે. અત્યારે મનમાં બીજી વસ્તુ ચાલી રહી છે અને એટલી બધી પાવરફુલ છે, એ એટલી બધી સ્ટ્રોંગ છે કે મારા મનને મુક્ત કરતી નથી. રાગનો વિષય હોય ત્યાં જ મન ફર્યા કરતું હોય, અથવા તો દ્વેષનો વિષય હોય એ પણ મારું મનને છોડે નહીં, મારા મનને દ્વેષનો વિષય પણ છોડતું નથી. તિરસ્કાર હોય કોઈ પણ વસ્તુ માટે, તો એ પણ આપણા મનમાં આવ્યા જ કરે, ન વિચારવું હોય તો પણ જેના માટે દ્વેષ છે, ક્રોધ છે, અણગમો છે, ઈર્ષા છે, આ બધા જ વિષયો કે વ્યક્તિઓ જે પણ એ મનમાં, મનને આપણે ગમે એટલું સમજાવીએ પણ એમના સાથે આપણો આ પ્રકારનો સંબંધ હોય તો એ મનમાં પૂછ્યા કર્યા વગર ઘૂસી જવાના, આ બધી વસ્તુ મનમાં પૂછ્યા કર્યા વગર આવી જ જવાની, ત્યારે આત્માનું ચિંતન શક્ય નથી, પરમાત્માનું ચિંતન શક્ય, કોઈ પણ બીજી વસ્તુ શક્ય નથી. આમ પણ આ તો સારો નિયમ છે કે કોઈ પણ એક સમયે હું એક વસ્તુનો વિચાર કરી શકું,
ધ્યાન બરોબર એમાં ધ્યાન લગાડવું હોય, બરોબર એને સમજવું હોય, એમાં સૂક્ષ્મતાપૂર્વક એ વિષયમાં ઊંડા ઉતરવું હોય, કોઈ પણ બીજો વિષય લો ને, માત્ર આત્મા શું કરવાનું, કોઈ પણ બીજો વિષય હોય એમાં તમે ઊંડા ઉતરવા માંગતા હો, એને સમજવા માંગતા હો, તો પછી ત્યાં તમારે ધ્યાન આપવું જ પડે અને બીજી બધી વસ્તુઓને મનમાંથી નિવૃત્ત કરવી જ પડે, તો જ એ શક્ય છે. તો બહારના વિષયો જે પ્રમાણમાં સ્થૂળ છે એમાં જો આ પ્રકારની એકાગ્રતાની આવશ્યકતા હોય તો પછી આત્મતત્વ તો સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. અણુ હો અણિયાન, અણુથી પણ અણુ છે, ટૂંકમાં અત્યંત સૂક્ષ્મ છે. એ કેટલું સૂક્ષ્મ છે હવે આપણે, હવે પછીનો આવે જ છે, હવે બધી લાઈન એમાં બતાવે છે કે અત્યંત સૂક્ષ્મ છે. હવે એ વસ્તુનો વિચાર કરવા માટે મનમાં જરા જેટલો પણ વિક્ષેપ ચાલી શકે એવો નથી. મનમાં બીજી વસ્તુ જરા જેટલી પણ સ્થાન પામે તો પછી નથી ત્યાં આત્માનું ચિંતન શક્ય છે નહીં. એટલા માટે કહે છે કે મનને વિશોક શોક રહિત, રાગ દ્વેષથી રહિત આ બધું કરીને પછી હૃદય કમળમાં આત્માનું ધ્યાન કરવું જોઈએ. આ સ્થાન એટલા માટે આપવામાં આવ્યું છે કે જ્યારે ધ્યાન કરતા હોય ત્યારે એક સ્થાનની આવશ્યકતા છે. આત્મા સર્વત્ર હોવા છતાં પણ જ્યારે હું એને સમજવા માંગુ છું તો જાણે કે એ હૃદયમાં જ રહેલું છે. અને હું પણ, આપણે ગયા વખતે પણ ચર્ચા કરી કે હું પણ આપણે હૃદય એટલે એવું સ્થાન છે જ્યાં અહમનો પણ સોર્સ, અહમનું પણ સત્ય, અહમ એટલે જીવાત્માનું સત્ય જ્યાં છુપાયેલું છે. રુદ પુંડરીક એટલે ઊંધા કમળ જેવું જે હૃદયનું સ્થાન છે એમાં વચ્ચે અંગૂઠા જેવડી જગ્યા છે અને ત્યાં કોન્શિયસનેસ, ત્યાં પરમ તત્વ જાણે કે ધબકી રહ્યું છે. ધબકી રહ્યું છે તો આપણું હાડ માંસનું એટલે માંસ પેશીનું બનેલું હૃદય એની વાત નથી કરતા, પણ ત્યાં હું પણ થઈ રહ્યું છે. એટલે રમણ મહર્ષિ હંમેશા કે ક્યાંથી આ હું નીકળે છે ત્યાં તપાસ કરો. આ હું પણ જ્યાંથી નીકળી રહ્યું છે, નીકળી રહ્યું છે એટલે અહમ 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 એ જ્યાંથી સ્ફૂરી રહ્યું છે એને બરોબર સમજો, એને બરોબર જાણો કે કોણ છે. આ હું જેને હું નામની હસ્તી જેને હું સતત હું તરીકે ઓળખું છું એ છે કોણ ભાઈ? હું માનું છું એવું એ નથી. હું માનું છું કે એ કોઈ એક વ્યક્તિ છે, અલ્પ વ્યક્તિ, સ્ત્રી છે કે માતા છે કે પત્ની છે કે મિત્ર છે કે પુત્ર છે કે પુત્રી, આવું એના વિશે જે માનીએ છીએ એમાંનું એ કશું જ નથી. એટલે એને બરોબર ધ્યાન ત્યાં ફોકસ કરી, એમને એમને આ બધું ખબર ના હોય તો આપણે એમને એમ ફોકસ કરીએ તો કશું ખબર ના પડે. આ બધું પાછળ આ પ્રકારનું જ્ઞાન છે, આ બધું શ્રવણ કરેલું છે, મનન કરેલું છે, માટે એ વખતે આ બધું ત્યાં આગળ આવે. આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે યાદ આવે, હા રુદ પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્યે વિશદમ વિશોકમ, ત્યારે આપણને યાદ આવે. યાદ આવે એટલે આમ એટલા માટે તો આપણે શ્રવણ કરીએ છીએ, એટલા માટે શ્રવણ કરીએ છીએ કે આત્માના સ્વરૂપથી આપણે પરિચિત થઈએ એ ખબર છે. પણ અત્યારે શક્ય છે કે એ વસ્તુ પરોક્ષ છે, આ બધી વસ્તુ મારું સાંભળેલી છે પણ પરોક્ષ છે, અને હું મારા વિશે અત્યાર સુધી મેં જે માનેલું છું બધા વિપરીત ખ્યાલ આત્મા વિશે જે હું ધરાવું છું એ અપરોક્ષ છે, એ બહુ અપરોક્ષ બની ગયું છે. અત્યંત ભૂલ બધી અત્યંત નજીક થઈ ગઈ છે. એટલા માટે એને બારીકાઈથી વિચારવાની જરૂર છે કે આ જેને હું સ્ત્રી કહું છું, જેને હું એક વ્યક્તિ કહું છું, જેને હું એક મર્યાદિત જીવ સમજું છું એ ખરેખર એ નથી, એ તો માત્ર ચૈતન્ય છે, એને કોઈ આકાર નથી, ગુણ, એ જ બધી ચર્ચા હવે આવે છે. પણ ટૂંકમાં આ રીતે અહીંયા ધ્યાન કરવા બેસવું જોઈએ, પોતાની સાથે સમય ગાળવો જોઈએ. અને હવે કેવી રીતે વિચાર કરવાનો છે, એટલે હવે જે બધા શબ્દો આવે છે એ પ્રત્યેક શબ્દોને આપણે લઈ શકીએ અને એની સાથે બેસી શકીએ અને નિરાંતે એ બધા શબ્દો, એક એક શબ્દ ઉપર આપણે સમય ગાળી શકીએ. એ બધા શબ્દો આપણને આપણા તરફ લઈ આવે છે. એક એક શબ્દ હવે જે આવે છે
એ બધા શબ્દો મને મારી પાસે લઈ આવવામાં મદદ કરે, એ મારી સાચી ઓળખાણ છે, એ મારી સાચી. આપણે આપણો બાયોડેટા કોકને આપીએ ને, બાયોડેટા એમાં બધું લખ્યું હોય, આટલી આ ને આટલું આમ ને આમ ને તેમ, ફલાણાના દીકરા ને આ, એમાં હવે આ બધું આપણો બાયોડેટા આવે છે. બાયોડેટા એટલે વાસ્તવિક આત્મા કેવો છે એ વસ્તુ કહે છે. અને હવે બધા શબ્દો મને મારા વિશે, એ શબ્દોથી વિપરીત હું જે ખ્યાલ ધરાવું છું, એ બધા ખ્યાલને ડ્રોપ કરવામાં, એ બધા ખ્યાલને બાજુમાં મૂકવામાં મદદ કરશે. એ બધા શબ્દોની મદદથી મારા વિશેના અત્યારે વર્તમાન હું જે ખ્યાલ ધરાવું છું એ બધાને દૂર કરવાના છે આની મદદથી. આ હું માનું છું એ છે તો કે નહીં, કાઢો. આ હું માનું છું એવું છે તો કે નહીં, દૂર કરો. એટલે એ પ્રમાણે બધા શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે. ચલો હવે આપણે છઠ્ઠો મંત્ર લઈએ. અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ, શિવમ પ્રશાંતમ અમૃતમ બ્રહ્મ યોનિમ, એ છે ને છૂટું નહીં પાડવાનું, કારણ કે શબ્દ એક જ છે, સંધિ સહિતનો છે, એટલે આ શબ્દ એકી સાથે જ બોલવાનો. શિવમ પ્રશાંતમ અમૃતમ બ્રહ્મ યોનિમ, શિવમ પ્રશાંતમ અમૃતમ બ્રહ્મ યોનિમ. તથાદિ મધ્યાંત વિહીનમેકમ, વિભુમ ચિદાનંદમ રૂપમ અદ્ભુતમ, આ બધા થોડા હું દર આપણે એટલે જ રિપીટ કરીએ છીએ કે બધું આપણને યાદ રહી જાય. એટલે બધું ધ્યાન રાખીએ, આમ સામે આમ ચોપડી ના રાખવી પડે, તો આંખો ખુલ્લી રાખવી પડે, વાંધો નથી. પણ આ બધા થોડા એક એક બબ્બે બબ્બે આવા બધા શબ્દો થોડા યાદ રાખી લેવાના, અને આખો દિવસ મમરાવ્યા કરવાના, કામ કરતા હોઈએ, જાતા હોય, વોક લેતા હોઈએ, ઘરનું બીજું કામ કરતા હોય, ઓફિસમાં જતા હોઈએ, ત્યારે લેટર લખતી વખતે નહીં, બોસ ડિક્ટેશન આપતા હોય ત્યારે નહીં, વેપારી સાથે વાત કરતા હોય ત્યારે નહીં, એવું બધું નહીં. પણ થોડુંક જ્યારે આપણે સ્કૂટર ઉપર જતા હોઈએ, કારમાં જતા હોઈએ, ત્યારે આ વસ્તુ આપણા મનમાં હોય, એટલે બધું થોડું યાદ રાખવાનું. શું કહે છે? અચિંત્યમ અવ્યક્તમ, અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ, શિવમ પ્રશાંતમ અમૃતમ બ્રહ્મયોનિ. બધા શબ્દો આત્માના જ, આત્માનું નિરૂપણ કરે છે. હવે જોજો, આ પ્રત્યેક શબ્દો કેવો છે કે જે ખરેખર જેના ઉપર વિચારીએ તો કોઈ વિષય સામે નથી આવતો. કેટલો કયો શબ્દ છે? અચિંત્યમ. અચિંત્યમ એટલે જેના વિશે વિચાર ના કરી શકાય. આ તમે શું કહ્યું આત્મા વિશે? આત્મા વિશે ને આ કંઈ બહુ મોટી વાત કરી નાખી, આમ આત્માનું નિરૂપણ કરી રહ્યા છે. અને પહેલો જ શબ્દ કેવો છે? અચિંત્યમ. અચિંત્યમ એટલે જે જ્યાં ચિંતન જેના વિશે કરી શકાય એમ છે નહીં. એટલે બરોબર સમજવાની જરૂર છે. અચિંત્યમ એટલે વાંગ મનસ અતિતત્વેન પ્રત્યય સંતતિ અવિરૂપમ. શું કહે છે? વાંગ મનસ અતિત્વેન, વાંગ વાણી અને મન જ્યાં પહોંચતું નથી એવું હોય તો જ અચિંત્ય કહેવાય ને. આ બીજા બધા પદાર્થ છે, આ પેપર વેઇટ અચિંત્ય નથી. પેપર વેઇટ એવું કહું એટલે તમે વિચાર કરી શકો, આ કેવા ગ્લાસનું બન્યું હશે, એનો શું ઉપયોગ હશે, આ કેટલા વેઇટનું હશે, આ બધી પ્રકારનો વિચાર આપણે કરી શકીએ. આ લાકડી એવું કહીએ એટલે તરત જ આપણે એના ઉપર વિચાર કરી શકીએ કે હા, સ્વામીની જે એનાથી આપણને બતાવે છે. ટૂંકમાં કંઈક આ બધા ચિંત્ય છે, આ બધા વિષયો ચિંત્ય છે. કેટલી એની લંબાઈ, કેટલો એનો કલર, કેટલી એની પહોળાઈ, ક્યાંથી આવ્યું છે, વગેરે 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 વગેરે. પ્રત્યેક પદાર્થો જગતના એ ચિંત્ય છે. કે વાણી એ પહોંચે છે, આપણે બોલી શકીએ, હા ક્લિપ એવો એનો શબ્દ પણ છે, અને એના વિશે આપણે આકાર મનમાં એનો, મનમાં એની વૃત્તિ પણ આવે છે. મનમાં ક્લિપ બોલું એટલે તમારા મનમાં એ આકાર પણ આવે છે. મનમાં લાડુ કહું, અરે લાડુ શબ્દ હું બોલું છું,
તો સાથે તમારા મનમાં લાડુ એવો આકાર પણ આવે છે. એટલે જુઓ, ઈડલી, ઈડલી શબ્દ બોલ્યા, આ ઈડલી શબ્દ સાથે અત્યારે ઈડલી હાજર નથી, તો પણ આ ઈડલી નામનો શબ્દ વાણીથી બોલી શકાયો, તદુપરાંત મનમાં ઈડલીનો વિચાર પણ શક્ય બને છે. એટલે વાણી અને મન ત્યાં પહોંચે છે. જ્યારે આ કેવો છે, અચિંત્ય, જેના વિશે ચિંતન કરી શકાય એમ નથી. કેમ? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહજ. જ્યાંથી તૈતરીય ઉપનિષદ, પોતે બધા ઉપનિષદ, માત્ર તૈતરીય ને, આત્મા આવો જ છે ભાઈ. વાણી અને મન જ્યાંથી પહોંચીને પાછા, જ્યાં પહોંચતા પહેલા પાછા ફરે છે, પહોંચી નથી શકતા. કારણ કે સમજવાની જરૂર છે કે વાણી અને મન નો સ્કોપ, એનો એનો વિસ્તાર કઈ વસ્તુમાં છે, જેને આકાર છે, ગુણ છે, શબ્દ છે, ક્રિયા છે, સંબંધ છે. જે વિષયને નામ હોય, જે વિષયને રૂપ હોય, જે વિષયને ગુણ હોય, જે વિષયને ક્રિયા હોય, જે વિષય સાથે કોઈક સંબંધ શક્ય બને, એવી વસ્તુઓમાં વાણી પણ જઈ શકે, એવી વસ્તુઓમાં મન પણ જઈ શકે. જ્યારે આત્માને કોઈ નામ નથી, આત્માએ કઈ નામ નથી, આત્મામાં રૂપ નથી, ગુણ નથી, ક્રિયા નથી, એનો કશા સાથે સંબંધ નથી, એટલા માટે મન શું વિચારે? આત્મા કહીએ, અરે એના વિશે કહેવા જઈએ તો મન વિચારે શું? માટે કેવો છે, અચિંત્ય. અવ્યક્તોયમ ચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવમ વિદિત્વૈનમ નાનું શોષિતું અર્હસિ. ભગવાન અર્જુનને કહે છે, ભાઈ આત્મા આવો છે, તું જેના વિશે રડે છે ને, તું જેના વિશે શોક કરી રહ્યો છે કે આ ભીષ્મ પિતા નહીં રહે, ભીષ્મ પિતામહ નહીં રહે, દ્રોણાચાર્યજી નહીં રહે, અમારા બંધુઓ નહીં રહે, આ પક્ષના, આ પક્ષના બધા જ આત્માઓ, આ બધા જ જીવાત્માઓ રહેશે નહીં. એટલે ભગવાન કહે છે, ભાઈ આ તો અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. અને કોઈ વિકાર નથી, અવ્યક્ત છે, એ જ પછીનો શબ્દ આવે છે. તસ્માદ એવમ વિદિત્વૈનમ નાનું શોચિતું અર્હસિ. આનો શોક કરવાનો પ્રશ્ન જ નથી, આ નાશ અને શક્ય જ નથી. અચિંત્ય એટલે જ્યાં મન અને વાણી પહોંચતી નથી. એટલે તમે તરત આપણા મનમાં પ્રશ્ન થાય, જો વાણી અને મન પહોંચતું ન હોય તો ઉપનિષદ કરે છે શું ભાઈ? ઉપનિષદ પણ શબ્દો છે. કોઈકના મનમાંથી ટૂંકમાં ઉપનિષદ શબ્દો છે, અને મનથી આપણે વિચારવાનું છે. તો ઉપનિષદ કરે છે શું? એ માત્ર આટલું કરે છે કે આત્મા વિશેના મારા વર્તમાન જે વિપરીત ખ્યાલો છે એને દૂર કરવામાં મદદ કરે છે. આત્માનું પિક્ચર લાવતા નથી. આત્મા વિશે આપણામાં કોઈ ખ્યાલ નવો બંધાય એમાં ઉપનિષદ કશું કરતી નથી. કારણ કે એ પણ શું કરે, જેને કોઈ રૂપ જ નથી એને બતાવો કેવી રીતે? જો આત્મા વિશેનો કોઈ ખ્યાલ જન્માવડાવે આપણામાં કે આટલી એની લંબાઈ, આટલી એની પહોળાઈ, તો એ ખોટું છે. તો વિપરીત ખ્યાલ પાછો જન્મવાનો. અત્યારે હું માનું છું કે આત્મા પુરુષ છે, સ્ત્રી છે, ફલાણો છે, આ છે, તે છે, એવો પાછો એક એમાં એક નવો ખ્યાલ ઉમેરાયો. જો ઉપનિષદ આવું કરે તો અત્યારના અનેક જે બધા વિપરીત ખ્યાલો ધરાવું છું એમાં ઉપનિષદ બીજા થોડા ખ્યાલ ઉમેરે છે. એવું નથી કરવાનું. ઉપનિષદે તો શું કરવાનું છે, બીજા બધા ખ્યાલને આપણે બાજુમાં મૂકી શકીએ, વી ડ્રોપ ધેમ, બીજા બધા ખ્યાલ ખરી પડે એ કરવાનું છે. એટલે પહેલા જ કહી દે છે, અચિંત્યમ, એના વિશે તમે વિચારી શકો નહીં. વિચારી શકો નહીં એટલે શું, વિચારી ના શકો? કોઈ પદાર્થ તમારી સમક્ષ આવે એવો આત્માનો, આત્માનું રૂપ નથી. કોઈ તમારા વિચાર એના ઉપર જ થઈ શકે કે જેને કોઈ રામ અને રૂપ હોય, દ્રાક્ષ, તો તમે વિચારી શકો. હા, આત્માને કોઈ રૂપ આવતું નથી, એનામાં કોઈ એવો ગુણ નથી, ઉદાર, પ્રેમાળ, આવો કઈ એનામાં ગુણ નથી. સગુણ અને સાકાર સ્વરૂપની આપણે વાત નથી કરતા,
એ તો એનામાં તો અનેક અનંત ગુણે ગુણ ગણેક નિલય, એ સગુણ અને સાકાર સ્વરૂપની આપણે વાત નથી કરતા. આ તો આત્માનું નિરાકાર સ્વરૂપની વાત થઈ રહી છે. નિરાકાર એ કોઈ સ્વરૂપ નથી ખરેખર. નિરાકારમાં કયું સ્વરૂપ? એનું નિરાકાર, નિર્ગુણ, નિર્વિકાર અહીં વાત કરી રહ્યા છે. જે આત્માનું, જે આત્મા એઝ ઇટ ઇઝ એ વસ્તુની વાત કરે છે. ત્યાં શ્રુતિ કહે છે કે કેવો અચિંત્ય, એટલે માત્ર એટલું કહેવા માંગે છે કે મન અને વિચાર ધ્યાન રાખજો કે મન અને વાણી કોઈ તમારી સમક્ષ એવો આકાર લાવીને મૂકે નહીં જેને તમે ભૂલથી આત્મા માની બેસો. ગોળ લાઈટ આવી તો સુંદર લાઈટ આવી, પણ એ આત્મા નથી. કોઈક રૂપ આવ્યું સરસ, પણ એ આત્મા નથી. એટલે આત્મતત્વ કેવું છે? જ્યાં પછી મન રહે નહીં, વૃત્તિ રહે નહીં. વૃત્તિ છે સમજો, જ્યાં સુધી વૃત્તિ છે ત્યાં સુધી તો કોઈક આકાર રહ્યો જ. કોઈ પણ વૃત્તિ હોય મનમાં ચાલતી હોય, વૃત્તિ એટલે વિચાર, મનમાં જ્યાં સુધી કોઈ વૃત્તિ ચાલતી હોય તો હું વિચારી શકું, પણ વૃત્તિ તો છે નહીં. વૃત્તિ મીન્સ ચિંત્ય, વૃત્તિ મીન્સ એને રૂપ છે, નામ છે, અને તો કોઈ રૂપ જ નથી. તો પછી મનને, એટલે વૃત્તિ આવે તો તમે વિચારો, પણ એવી જ્યાં વૃત્તિને પણ રહેવાની જરૂર નથી. વૃત્તિનો વિરોધ નથી, આપણે ચર્ચા કરીશું, વૃત્તિનો વિરોધ જ નથી. પણ વૃત્તિ હોય તો એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે નહીં, એ નામ અને રૂપ સહિતનો એનું સ્વરૂપ છે. જ્યારે વૃત્તિ છે ત્યારે નામ અને રૂપ સહિતનું એ આત્માનું સ્વરૂપ છે. જ્યારે વૃત્તિ પણ નથી, માત્ર શું છે? ચૈતન્ય. એનું જેના ઉપર શું વિચાર થાય, જે વિચારવાની જરૂર જ નથી એ કહેવા માંગે છે કે આત્માને જોવાની જરૂર નથી, એને જોવાની જરૂર જ નથી, એ પ્રયત્ન બંધ કરી દે. અચિંત્ય. પછી કહે છે અવ્યક્ત. અવ્યક્ત શબ્દાદી અશેષ વિષય શૂન્યત્વ અસ્પષ્ટ. અવ્યક્ત અસત્વમ પરિચ્છેદમ ચ. અવ્યક્તમ એટલે જો અવ્યક્ત હોવાને કારણે અચિંત્ય છે. વ્યક્ત હોત તો તમે જોઈ તો એને ઉપર વિચાર કરી શકો. કોઈ પણ વસ્તુ વ્યક્ત થાય, મેનિફેસ્ટ. આ માત્ર આપણે આ સાદું દ્રષ્ટાંત લઈએ તો માટી ઘડાના રૂપમાં વ્યક્ત થઈ તો તમે એને જોઈ શકો છો. દ્રષ્ટાંતની મર્યાદા છે અહીંયા, જો કે કારણ કે અહીં તો તમે માટીને પણ જોઈ શકો છો, પણ આ તો જસ્ટ દ્રષ્ટાંત તરીકે આપણે લઈએ છીએ કે માટી વ્યક્ત થઈ ઘડાના રૂપમાં, શકોરાના રૂપમાં, પ્લેટના રૂપમાં તો તમે એને જોઈ શકો છો. પણ જે વ્યક્ત જ નથી થયું, સુવર્ણ પણ અનેક અલંકારોના રૂપમાં વ્યક્ત થાય, બંગડી છે, માળા છે, બુટ્ટી છે, ઝાંઝર છે, આ બધાના રૂપમાં વ્યક્ત થાય તો જોઈ શકીએ. એમ અહીં પણ આત્મતત્વ અવ્યક્ત છે, વ્યક્ત જ નથી ભાઈ. વ્યક્ત હોય તો વિચારી શકાય, જોઈ શકાય, સાંભળી શકાય, સૂંઘી શકાય, ચાખી શકાય, ચાખી શકાય વ્યક્ત વસ્તુને. વ્યક્ત વસ્તુમાં બધી વસ્તુઓ આવે. વ્યક્ત વસ્તુમાં ડિપેન્ડ કેટલા ગુણ છે એના ઉપરથી એની સાથે વ્યવહાર થઈ શકે. શબ્દ નામની, આકાશ નામનું વસ્તુ છે એમાં શબ્દ નામનો ગુણ છે તો આપણે આ અવાજ સાંભળીએ છીએ, વ્યક્ત છે માટે. જેમ જેમ પંચમહાભૂતો વધારે ને વધારે આવતા ગયા એમ એમમાં ગુણ ઉમેરાતા ગયા. અગ્નિ છે તો એમાં બે ગુણ વધારે છે, વાયુ છે એમાં બીજા બે ગુણ, બીજો એક ગુણ વધારે છે, જળ છે એમાં બીજા ગુણ વધારે છે. પૃથ્વી તો આપણે ચાખી પણ શકીએ, સૂંઘી પણ શકીએ, સાંભળી પણ શકીએ, જોઈ પણ શકીએ. ટૂંકમાં વ્યક્ત જે વસ્તુ થાય એની સાથે આપણી ઇન્દ્રિયો, આપણું મન આ બધા કામ કરી શકે છે. જ્યારે જે પદાર્થ, જે પદાર્થ પણ ના કહેવાય, આત્માને શું કહેવાય, વસ્તુ તત્વ એ વ્યક્ત જ નથી.
તો નથી, ના એ નથી, એ અમે નહીં કહીએ. એ નથી એવું પણ નહીં કહેવાય, છે એવું પણ, છે એવું જ કહેવાય, છે એવું છે, આપણે છે નથી એમ નથી કહેતા. પણ જે રીતે બીજા છે પદાર્થોને તમે જુઓ છો એ રીતે આને ના જોઈ શકાય. આ આ છે જ, આ દ્રાક્ષ છે તો આમાં દ્રાક્ષને જોઈ શકો છો, અસ્થિને નથી જોઈ શકતા. ખ્યાલ આવે છે તમને હું શું કહું છું? આ દ્રાક્ષમાં રામ અને રૂપ હોવાને કારણે આને જોઈ શકો છો, પણ આ જેને કારણે આ દ્રાક્ષ છે એ નથી દેખાતું. પણ આ એ ન હોય, એ છે પણ તત્વ ન હોય તો આ દ્રાક્ષ દેખાય નહીં. કારણ કે આ દ્રાક્ષ કોના ઉપર ઊભી છે? દ્રાક્ષ છે, દ્રાક્ષ એમને એમ નથી, દ્રાક્ષ તો શું, એનો સપોર્ટ શું ભાઈ? દ્રાક્ષની સાથે શું ઉમેરવું પડે? દ્રાક્ષ ઇઝ, દ્રાક્ષ છે, દ્રાક્ષ હે, કોઈ પણ ભાષામાં લઈએ. ટેબલ ઇઝ, ટેબલ છે, છે પણ ઉમેરવું પડે છે. એ છે પણ શું છે? અસ્તિત્વ. અસ્થિ એટલે આપણે કહીએ છીએ કે દરેક પદાર્થમાં પાંચ વસ્તુ રહેલી છે, અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. એમાં પહેલા ત્રણ અવ્યક્ત છે, બીજા બે વ્યક્ત છે. અસ્થિ ભાતિ પ્રિય, આ દ્રાક્ષ નામ અને રૂપ દેખાય છે, પણ કોના કારણે? આ દ્રાક્ષ છે, આ દ્રાક્ષ ભાસે છે, છે પણ ભાસતી ના હોય તો, પણ ભાસે છે, એનું જ્ઞાન થાય છે. તદુપરાંત આનો ઉપયોગ છે, આ પણ કોઈને પ્રિય છે. અસ્થિ ભાતિ પ્રિય, પ્રિય કહેવાનો આશય એટલો છે કે વસ્તુમાં આનંદ રહેલો છે, એ આપણે શોધવાનું છે કે કેવી રીતે આનંદ છે. કારણ કે તત્વ એવું હોય જે આનંદ, જેમાં સુખ હોય, જેમાં શાંતિ હોય, જ્યાં દુઃખનો અભાવ હોય, એને એ જ સત્ય છે, પરમ સત્ય. એટલે પ્રિય એટલે આનંદ, પ્રિય ઇઝ ઇક્વિવેલન્ટ ટુ આનંદ. પ્રિય એટલે આનંદ, પ્રિય એટલે ઉપયોગી પણ, પ્રિય એટલે મને ગમે, આત્મા મને ગમે, પ્રિય પરમ પ્રેમ આસ્પદ, પ્રેમનો આસ્પદ છે. દરેકને જે ગમે છે આત્મા છે, એ તો ત્યાં રહેલું જ છે. પરમ સત્ય એવું છે જે ગમે, એના પ્રત્યે અભાવ ના હોય. મારા હોવા પણ આ માટે મને અભાવ ક્યારેય ના હોય, હું મરી જાઉં એવું નહીં. મરી જવા ઈચ્છતા હોય તો એટલા માટે કે અત્યારે આ જીવનથી ત્રાસી ગયા, પણ એવા જીવનની ઈચ્છા કરીએ છીએ, ચલો આમાંથી છૂટો અને બીજે જાઓ. ટૂંકમાં જીવવાની ઈચ્છા રહેલી જ છે, જ્ઞાનની ઈચ્છા રહેલી જ છે, આનંદની ઈચ્છા રહેલી જ છે. આ પરમ સત્ય છે, જે કેવું છે? અવ્યક્ત દેખાય છે. આ અવ્યક્ત આ રૂપમાં છે, આ અવ્યક્ત તત્વ આ રૂપમાં રહેલું છે અત્યારે. એટલે અવ્યક્ત આવું છે ભાઈ, આત્મતત્વ વ્યક્ત નથી થતું, પણ છે ખરું. એ એવું તત્વ છે જે વ્યક્ત ન થયું હોવા છતાં પણ જે શૂન્ય છે એવું ના કહેવાય. લાવે છે હું શું કહું છું? એ વ્યક્ત નથી કોઈ નામ અને રૂપમાં, છતાં પણ એ શૂન્ય છે, વોઇડ એવું આપણે ના કહી શકીએ. શૂન્ય એટલે વોઇડ, ન હોવા પણ એવું ના કહી શકાય. ક્યાં દેખાય છે? ક્યાં દેખાતું નથી, પણ છે ખરું. કોઈ એમ કહે કે હું નથી, ટૂંકમાં શૂન્ય પણ એમાં નથી, નામ અને રૂપ નથી, પણ છે તો છે જ અવ્યક્ત. એટલે મેં કહ્યું એ પ્રમાણે કે પ્રત્યેક શબ્દ, આ બધા શબ્દો મારા વિશેના અત્યારના ખ્યાલ છે કે મારો હું આવો છું. તો એ ખ્યાલ દૂર કરો ભાઈ, હું કોઈ વ્યક્ત તત્વ નથી, હું વ્યક્ત નથી, હું અવ્યક્ત છું. હું દર્શનીય બનું, લોકો મને ઓળખે, લોકો મને ગણે, પૂજે, બોલાવે, બેસાડે, મારી ગણના થાય, આ બધા માટે આપણે બહુ પ્રયત્ન કરીએ છીએ.
તો એની પાછળ ઊંડે ઊંડે ખ્યાલ રહેલો છે કે હું ગુણવાળો બનું તો જ હું છું, તો જ હું છું. તો આત્મા કેવો છે ભાઈ? એ જરૂર નથી, અચિંત્ય નિર્વિશેષ છે ભાઈ. નિર્વિશેષ હોવાને કારણે જ અચિંત્ય છે, નિર્ગુણ હોવાને કારણે જ અચિંત્ય છે. આ ગુણ હોવાની જરૂર નથી તારામાં, એ તો મોટો બોધ છે, એમને એમ પણ તું છે. એટલે સિમ્પલમાં સિમ્પલમાં સિમ્પલ છે આ બધા શબ્દો. મને એક ત્યાં જો આપણે એના ઉપર બરોબર વિચાર કરીએ તો આપણે અત્યંત સાદા અને સાદા અને સાદા બનતા જઈએ. સાદા એટલે કપડાની દ્રષ્ટિએ નહીં માત્ર, સાદા એટલે આપણે અંદર આપણું અંતઃકરણ સાદું ને સાદું ને સરળ. કે છે ને સિમ્પ્લિસિટી બહુ અઘરી છે, સિમ્પ્લિસિટી બહુ અઘરામાં અઘરી વસ્તુ છે. કેમ? કારણ કે આપણે બહુ આમ કોમ્પ્લેક્સિટીથી ટેવાયેલા છીએ. જટિલ જટિલ જીવન જટિલ થઈ જતું હોય છે, ગૂંચવાળા ભર્યું, કારણ કે આપણે અંદરથી એવા થઈ ગયા છીએ. પણ પછી સરળ ને સરળ ને સરળ ને સરળ, કારણ કે આત્મતત્વ એવો છે, આત્મા અત્યંત સરળ. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? નિર્દોષ. કેવું? માત્ર છે, અવ્યક્ત અચિંત્ય. એટલે પ્રત્યેક શબ્દથી બેસીને પોતાના વિશેના બધા ખ્યાલ દૂર કરવાના, પોતાના વિશેની ખોટી સમજ, ખોટા આગ્રહો, ખોટી આસક્તિઓ, ખોટી ડિમાન્ડ, ખોટી જરૂરિયાતો, ખોટી નીડ્સ બધી ઊભી કરેલી છે. આ બધી જે બધી જરૂરિયાતો છે, ખાવા પીવાની જે બેઝિક નેસેસિટીને બાદ કરતાં બીજી બધી જે જરૂરિયાતો છે, લાગણીની, અહંકારની, બીજી ત્રીજી, એ બધી ઊભી કરેલી છે. એ બધી ઊભી કરેલી જરૂરિયાતો છે. પહેલાં હું શું નથી એવો હું મારી જાતને માનું અને પછી એને સંતોષવાનો પ્રયત્ન કરું. વિચાર કરીએ તો આત્માને તો કોઈ જરૂરિયાત આવો જ્યારે આત્માને જોઈએ જોઈએ એટલે હવે એટલે આ બધા શબ્દોનું દર્શન કરવાનું છે. દર્શન કે આત્માવારે દ્રષ્ટવ્ય. યાજ્ઞવલ્કેજી મૈત્રેયને કહે છે આત્માવારે દ્રષ્ટવ્ય, અને જો તું જો એટલે આમ સામે એમ નહીં, એ તો અચિંત્ય છે ને અવ્યક્ત છે એ રીતે નહીં, પણ થિંક ઓવર દેટ, એનું દર્શન કર. દર્શન એટલે કહે છે ને ષડ દર્શન, દર્શન શબ્દ વાપરવામાં આવે. દર્શન એટલે આત્મા આવો છે એવું તું સમજ, તારી સમજમાં આ ઉતાર. એટલે આ ઉતારમાં માટે મનને વાપરવાનું છે, પણ એને જોવા માટે, વિષય રૂપે જોવા માટે એને મનને ત્યાં લગાડવાનું નથી. આવે છે હું શું કહું છું? અચિંત્યમ, આ તો બધા શબ્દો વારંવાર બધું આવ્યા કરશે. અચિંત્યમ અવ્યક્તમ, આ શબ્દો કેવા છે? આ પ્રત્યેક શબ્દો જો આપણની ખરી સંપત્તિ આ છે, જીવનની ખરી સંપત્તિ આ છે. એટલા માટે આ શબ્દ હોય તો માણસ બહુ સ્ટ્રોંગ છે ફિઝિકલી ને. આ તો પેલું સારું સિક્સ પેક એવી સંપત્તિની આપણે વાત નથી કરતા. મસલ્સની સ્ટ્રેન્થ હોય, આપણે ગજનીમાં અને આમ બધું બતાવે છે એવું, એવી 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 શક્તિની આપણે વાત નથી કરતા. અહીંયા મસલ હોય ને આમ મસલ હોય ને બધું એ હોય તો એ સારું છે, એનો કોઈ વિરોધ નથી આપણને. પણ આત્મના વિંદતે વીર્યમ, વિદ્યયા વિંદતે અમૃતમ. એનો પરિષદ કે આત્મ આપણો જે અધ્યાત્મ વિદ્યા મંદિરનો લોગો છે ને, આત્મના વિંદતે વીર્યમ, આત્મામાંથી વીર્ય જન્મે છે. કઈ આ સમજ, આ ખબર હોય તો જન્મે. આ ખબર હોય કે આત્માનું સ્વરૂપ આવું છે એવું જાણતો હો તો હું આપોઆપ જ શક્તિશાળી છું. શક્તિશાળી એટલે કઈ રીતે? જ્ઞાન શક્તિ છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ભગવાન કહે છે જ્ઞાનથી વધારે પવિત્ર કરનારો, વધારે શક્તિ આપનારો કશું છે જ નહીં. આ ખબર હોય તો માણસ નચિંત છે, સ્વસ્થ છે, પ્રસન્ન છે, મુક્ત છે. આપણે જોયું કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન રણે છે, ભગવાન નચિંત છે. નચિંત એટલે તમને કંઈ પડી જ નથી એવું નથી, પણ એમને કંઈ એમનો વાળે એમને કશું ફરકતું નથી, એને કંઈ અસર ના થાય. ગમે તેવું થાય દુઃખેશું અનુદ્વિગ્ન મનાહા,
ગમે એવા ઝંઝાવાત હોય અને એમના જીવનમાં એ પૂરતા હતા. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ. સુખથી છકે ને આમ છડી ના પડે, કોઈથી જોયું જ ના હોય એવું ના થાય. ઠીક છે ભયા, દુઃખમાંથી અમે ભાગી જાઓ એવું પણ નથી. ઇટ ડઝન્ટ ટચ હિમ, કેમ આ બધું સ્પર્શતું નથી. કેમ નથી સ્પર્શતું? જાણે છે કે હું મને આ કંઈ સ્પર્શે જ નહીં. અચિંત્યમ, અવ્યક્તમ, ક્યાં આત્માનું ડાયમેન્શન, ક્યાં આત્માનું ડાયમેન્શન, ક્યાં એની બ્યુટી. આ એની બ્યુટી છે. સત્યમ શિવમ સુંદરમ, આ સુંદરતા છે આત્માની. આ આત્માની સુંદરતા છે. આવા સુંદર પ્રત્યેક જણા આવા સુંદર છે. પ્રત્યેક વ્યક્તિમાં આ સૌંદર્ય રહેલું છે, આ સત્ય રહેલું છે, આ શિવપણું કલ્યાણકારી પણ આ છે ભાઈ. આ પ્રત્યેક શબ્દ ભરેલો, પેલો આપણે કહીએ ને કે કેટલા વોટનો, કેટલા વોટ છે આમાં, ઇલેક્ટ્રિસિટીના કેટલો વોટ છે એમાં, આ ભરેલું છે શક્તિથી, જનરેટર. આપણે જાણતા હોય તો જ આનો લાભ છે, ને તો શું લાભ. અચિંત્યમ એટલા માટે કહે છે કે પ્રત્યેક શબ્દ ઉપર વિચાર કરવો જોઈએ. અચિંત્યમ અવ્યક્તમ, પછી કહે છે અનંતરૂપમ. અનંતરૂપ વાળી પાછો કેવો છે? આમ કહ્યું કે અચિંત્ય અવ્યક્ત, વળી વચ્ચે આવો એક શબ્દ મૂકી દીધો શ્રુતિએ, અનંતરૂપ. હવે જે અચિંત્ય જે હમણાં કહ્યું તમે, જે અવ્યક્ત છે, વ્યક્ત જ નથી, એને અનંતરૂપ કેવી રીતે હોઈ શકે? અનંત સેંકડો કેટલા એના રૂપ છે. અનંતરૂપ એટલે શું? અનંતરૂપ એટલે પ્રત્યેક રૂપ, પ્રત્યેક રૂપમાં ખરેખર એ જ તત્વ છે. પ્રત્યેક રૂપમાં જેમ અનેક બધા ઘડા પડ્યા હોય તો માટીના એ અનંત રૂપ કહી શકાય. એટલે આ શબ્દ જગતને ધ્યાનમાં રાખીને કહેવાયો. અચિંત્ય હોવા છતાં, અવ્યક્ત હોવા છતાં પણ માયાને કારણે એ અનેક જાણે કે બની ગયો છે. બધા રૂપ એના જ છે, એ પોતે અચિંત્ય છે, અવ્યક્ત છે, છતાં પણ માયાને કારણે અનેક રૂપે ભાસી રહ્યો છે. જુદી જુદી વિવિધતાથી ભાસે છે. એટલે આ તો આત્માનો નિર્ગુણ હોવા છતાં પણ સગુણ પણ એ જ છે. નિર્ગુણ પણ એ, વાસ્તવિક દ્રષ્ટિએ તો બસ સગુણ કોણ? તો કે એ પણ એ. આવું છે ભાઈ. એટલે એવો પ્રશ્ન ના જન્મે કે તમે સગુણમાં માનો છો કે નિર્ગુણમાં માનો છો. માનવાનો પ્રશ્ન જ નથી ભાઈ, માનો કે ન માનો, તમે સગુણ છો ને નિર્ગુણ છો. છો એટલે એક મિથ્યા છે, એક સત્ય છે. એક મિથ્યા છે, એક સત્ય છે. સગુણ અને પણ મિથ્યાને લેવું તો પડે ક્યારેક ક્યારેક. એટલે કે અનંત, નરસિંહ મહેતાજી બહુ બધું સરસ કહે છે તો બને, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, કેટલી સુંદર કહે છે. સમગ્ર બ્રહ્માંડમાં જે છે એ અવ્યક્ત જ છે. અવ્યક્ત હોવા છતાં પણ બધા રૂપે, અનંત રૂપે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે, પવન તું, પવન રૂપે ઈશ્વર છે, અનંત એક એનું એ વન ઓફ ધ રૂપ, એક રૂપ એ છે. પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ સહી ફૂલી રહ્યો આકાશ, વૃક્ષ બનીને આકાશમાં એ દેખાય છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ સખી જીવ થયો એ જા. અનેક રસ લેવા માટે થઈને, પેલા એકલો એકલો હતો જાણે કે, આ બધું કવિઓ આવે તે લખે. અને આમ પણ વાસ્તવિક સ્વરૂપે એક છે પણ અનેક રૂપે ભાસી રહ્યો છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, ટૂંકમાં આ તો બધું બહુ છે આવી રીતે, પણ અનંત રૂપે એ ઈશ્વર જ ભાસી રહ્યો છે. આ બધા અનંત સેંકડો, જેટલી ઉપાધિ એટલા રૂપ, જેટલી યોની એટલા એમના રૂપ, અને ક્યાંય કોઈ બે રૂપ પણ સમાન નથી. જુઓ એમની એમની સર્જન શક્તિ, ઈશ્વરની સર્જન શક્તિ પર જરા વિચાર કરો.
આપણે તો થોડા વખતમાં આપણી સર્જન શક્તિ ખલાસ થવા માંડે. ઈશ્વરની સર્જન શક્તિ ઉપર વિચાર કરીએ, કોઈ બે મોઢા સમાન નથી, કોઈ બે પાંદડા સમાન નથી, કોઈ બે જગ્યા સમાન નથી, કોઈ બે વ્યક્તિ સમાન નથી, કોઈ બે સ્વભાવ કશું સમાન નથી. જરા 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 ભિન્ન હોય. બે પાંદડા લીમડાના લો તો એકમાં એક બે આમ તળો વધારે હોય, એક બે નસ આમ હોય, કંઈક 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 તો નીકળે. કોઈ બે કાનની બૂટ સમાન નથી, કોઈ બે કોઈ અંગૂઠા સમાન નથી, એટલે અંગૂઠાની છાપ એટલે લે છે, કોઈની સમાન નથી. આ બૂટ અહીં કોઈની સમાન નથી. કેટલું એને કેટલું જુદું 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 બધું બનાવ્યું છે, બનાવતા જ રહે છે. કોઈકનું મોઢું આવું હોય, કોઈકનું આવું હોય, કોઈકનું આવું હોય. સેજ 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 વિચાર કરો એમની શક્તિ. નિર્ગુણ હોવા છતાં સગુણની એટલા માટે અનંત ગુણ ગણૈક નિલયઃ. સગુણ જે વાસ્તવિક રૂપે નિર્ગુણ છે એ જ ગુણવાળોમાં તો કેટલા ગુણ પાછા. એટલે સરસ્વતીજી બીજા લખ્યા જ કરે સાગર રૂપી નોટ ઉપર આ બધું કર્યા જ કરે, ક્યારે એનો પાર જ ના આવે. કારણ કે આ તો ભાઈ ઈશ્વરની સર્જન શક્તિ ઉપર આપણું મગજ કામ નાખે. માઇન્ડ બોગલિંગ આપણું મગજ. એટલે વિચાર, એટલે શિવમહિમામાં કહ્યું ને, સગુણ રૂપે પણ પુષ્પદંતજી વિદ્વાન છે. પુષ્પદંત કહે છે, હું સગુણ સ્વરૂપનું પણ વર્ણન કરી શકું એમ નથી અને નિર્ગુણનું પણ કરી શકું એમ નથી. નિર્ગુણનું તો ના જ કરી શકો, પણ ભગવાન સગુણનું ના કરી શકો. બ્રહ્માજી પણ ના કરે, શેષનાગ પણ ના કરી શકે. શેષનાગ એટલે કોણ? હજાર મોઢાવાળા. અનંતકાળથી ભાગવતમાં આવે, અનંતકાળથી શેષનાગ એના હજાર મુખોથી આપના ગુણ ગાયા જ કરે છે, તોય હજી એનો પાર નથી આવ્યો. તો હું શું કરવાનું? બ્રહ્માજી ના કરી શકે. કોઈ કશું કરી આપણા સગુણનું પણ લખી શકાય એવું નથી, વર્ણન થઈ શકે એવું નથી. અનંત રૂપ છે. એટલે તમે વિચાર કરજો, જે આ અનંત રૂપે છે એ કેવું છે? જે આ અનંત રૂપે છે એ કેવું તત્વ છે? અને એ કોણ? તો કે એટલે જેને આપણે એકદમ તુચ્છ માનીએ છીએ, ફેંકી દેવાનું માનીએ છીએ. આપણા વિશે બહુ બહુ એક નાનમની આપણી ખ્યાલ છે, એને જરા ઊંડાણમાં જોઈએ, ઊંડા ઉતરીને એને જોઈએ શ્રુતિની મદદથી, તો એ તો ભાઈ આ છે. અંદરની હીનતા મૂકી દઈએ, દીનતા મુક્ત થઈએ. ભલે બહારથી કદાચ આપણે ગરીબ હોઈએ, બહારથી આપણી પાસે સંપત્તિ ના હોય, પણ તત્વમાં એ નથી. એ વેશમાં રહેલો તો બહુ મોટો અમીર છે. આ વસ્તુ જાણવાની છે. અનંત રૂપ પછી કહે છે શિવમ મંગળ રૂપમ. શિવ એટલે કલ્યાણકારી, શિવ એટલે જે પરમ કલ્યાણકારી છે. આ શિવ શબ્દ એનું દ્યોતક છે, કલ્યાણ મંગળ, જ્યાં મંગળ રહેલું છે. આત્મતત્વ જ મંગળ છે. મંગલાનામ મંગલમ પવિત્રાણામ પવિત્રમ યો હોય જ ને, પરમ સત્ય મંગળ જ હોય. એટલા માટે તે છે ને, માત્ર ઓમ બોલો એ જ પરમ મંગળ સ્વરૂપ છે. કારણ કે ઓમ એ તત્વના સત્યનું સગુણ તેમજ નિર્ગુણ સ્વરૂપનું દર્શન કરાવે છે. નિર્ગુણ નિર્ગુણ અને સગુણ બંને સ્વરૂપનું દ્યો સિમ્બોલ તો શું છે કે ઓમ પ્રતીક છે, બંને માટે ઊભું છે. એટલે મંગળ પર જે જીવનનું પરમ સત્ય મંગળ જ હોય, એ અમંગળ ના હોય. એ દ્રષ્ટિએ વિચારીએ તો આપણે આને શુકન ગણીએ ને આને અપશુકન ગણીએ ને આને આમ સારું ગણીએ ને આને આમ ના જોઈએ, આ બધું છે જ નહીં. આ રીતે વિચારીએ તો આ શિવ ક્યાં નથી, આ શિવ ક્યાં નથી, આ છે પણ હું વ્યાપ્ત છે સર્વત્ર. તો કોણ અમંગળ, કોણ અછૂત, કોણ ખરાબ? આપણે કહીએ ને સવારના પહોરમાં તન આજે કોનું મોડું જોયું હતું, આવું આપણે બોલતા હોઈએ છીએ.
કોનું મોડું જોયું હતું? અરે જેનું જોયું એનું, એ રૂપે ઈશ્વર જ રહેલો છે. ત્યાં તો એ જમાનામાં આ બધાઓએ આવી ક્રાંતિ કરી. નરસિંહ મહેતાજી ત્યાં જઈને ભજનો ગાયા. ક્યાં ભાઈ ક્યાં સારું ને ખરાબ ને મંગળ ને અમંગળ ને છૂત ને અછૂત ને અનટચેબિલિટી આ બધું ક્યાં છે ભાઈ? એ તત્વ. એટલા માટે પેલા એ કહ્યું ને, અન્નમયાદ અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યા. શંકરાચાર્યજી સામે પેલા ચાંડાળો આવ્યો એટલે કે ગચ્છ 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 આગોચા, હું નાઈને નીકળો છું, મંદિરમાં જઉં છું. લેખી છે બરોબર છે મહારાજ, પણ આ એક અન્નમય પિંડથી બીજો અન્નમય પિંડ દૂર જાય કે પછી ચૈતન્યમેવ ચૈતન્ય દૂરી કરતું વાંચ સિક્કિમ. તમે મને જ્યારે આગળ જવાનું કહો છો ત્યારે કોને આગળ જવાનું કહો છો? આ એક અન્નમયથી બીજા અન્નમયના પેકેજને પણ પિંડને દૂર જવાનું કહો છો કે ચૈતન્યને ચૈતન્યથી દૂર જવાનું કહો છો? ચૈતન્ય ચૈતન્યથી દૂર ના જઈ શકે. કેવી રીતે જઈ શકે? હું મારાથી દૂર ના જઈ શકું. આ મારો હાથ બીજા હાથથી કેવી રીતે દૂર જાય? એ તો ભાઈ અહીંયા જે છે એ જ અહીંયા છે. સમગ્ર જગતમાં એક ચેતન તત્વ છે. કોણ કોનાથી દૂર જાય? કોણ કોનાથી ઊંચું? કોણ કોનાથી નીચું? કોણ કોનાથી સારું? કોણ કોનાથી ખરાબ? કોણ બહાર? કદાચ આવા આપણે ભાગલાઓ પાડીએ, બહારથી આવા ઉપાધિને ધ્યાનમાં રાખીને આવા ભાગલા પાડીએ, પણ અંદર આ ભૂલવું ના જોઈએ. અંદર તો કોણ છે ભાઈ? એક જ છે, એક જ ચૈતન્ય. એ બિચારું એ હશે છે કે જોયું કેવો મને ઓળખ્યો નહીં, કેવો ઓળખ્યો નહીં, કેવી થાપ કાઢી, કેવો ઓળખ્યો નહીં. એ તત્વને આપણે તિરસ્કાર કરીએ, વણગીએ, તુચકારીએ, દ્વેષ કરીએ કે રાગ કરીએ કે ક્રોધ કરીએ કે કંઈ પણ આવું આ બધું ચાલતું હોય છે ત્યારે પેલો તત્વ એની માયા કામ કરે. એટલે માયાકાર ચાલી જાય છે. ને તો એટલે પેલા કહે છે ને, દેવી તું જ છો ભાઈ આ બધા રૂપે. મા રૂપે તને નમસ્કાર, શ્રદ્ધા રૂપે નમસ્કાર, હ્રી રૂપે નમસ્કાર, નારાયણી નમોસ્તુ. તે બધા તારા અખંડ અનંત બધા રૂપ છે. અનંત રૂપે તું રહેલી છું, બધા રૂપ તારા જ છે. મા તય ચૈતન્ય જ છે ભાઈ બધે. એ મંગળ જ છે. કેવું છે? પરમ મંગળ સ્વરૂપ. એટલે શિવજીની આજુબાજુ બધું આપણે વાંચ્યું ને શિવ મહિમા સ્તોત્રમાં, અમંગળની વચ્ચે બેઠા છે. એક બાજુ ભૂત, એક બાજુ પલેત, એક બાજુ સાપ, એક બાજુ ખોપરીઓની માળા, બોલો ખોપરીઓની માળા, પછી બીજું શું? નાગ, ભસ્મ. એ પછી આપણે આપણા જેવી પરફ્યુમ્ડ ભસ્મ નહીં, કેવી ભસ્મ? આપણે તો ભસ્મ ના લપેટા કરીએ તો કેવી કરીએ પછી એમાં સુગંધ આવતી હોય? એવો ભસ્મ એમાં પરફ્યુમ હોય છે. કંઈક અત્તર બત્તર નાખ્યું એ લગાડે, પેલી સ્મશાનની એ ના લગાડે તો આવીને જલ્દી પાણી આપો, એ અંદર અંદર ના જવા દે આપણને કોઈ. એવી ભસ્મ તો એ ભસ્મ લગાવીને આ બાજુ ને આ બાજુ આરામથી મહારાજ બેઠા છે સ્મશાનમાં, આરામથી બેઠા છે. સ્મશાનમાં તો આપણે એન્ટર ના થાય, જવું પડે તો માંડ જવું પડે તો જઈએ. ત્યાં જઈને ત્યાં જઈને ધ્યાન ના કરવાનું હોય, એવું ત્યાં ધ્યાન કરવા બેઠા છે. અમંગલ્યમ શીલમ, અમંગલ્યમ શીલમ. આપનું ભગવાન ચારિત્ર્ય બધું અમંગળ જ છે અને છતાં પણ મંગળના મંગળ છે. શિવ નામ પડે કે આવા શિવજીને ભજીએ છીએ, કેવા શિવજીને ભજીએ છીએ? સ્મશાનમાં રહેનારા શિવજીને ભજીએ છીએ, છતાં પણ એનું માંગલ્ય જરાય દૂર આપણને ખબર છે કે એ તો પરમ મંગળ સ્વરૂપ જ છે. આત્મતત્વ આવો છે, ગમે ત્યાં ગટર હોય કે પછી જે હોય છે. એટલે તુલસી ના સુરદાસજી, તુલસીદાસજી કે સુરદાસજીનું જ આવું ભજન છે કે પેલી ગંગામાં જે પાણી છે એને સૂર્ય પ્રકાશિત કરે છે, અને મારા ઘર પાસે ગંદી ચાલીમાં હું રહું છું ત્યાં એને પ્રકાશિત કરે છે. તો આવો કંઈ ભેદ રાખતા નથી એમ માટે આપ, હે ઈશ્વર, આપ પણ આવો મનમાં કોઈ ભેદ રાખશો નહીં.
તમે મારા અવગુણ ચિત્ત ના ધરો. ભક્ત આવી રીતે પ્રાર્થના કરે, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો. સૂર્ય પણ આવો ભેદ નથી રાખતા, એક જ લોખંડની ચાવી એ બને, બીજું લોખંડ કે કેવો બધા જુદા જુદા બતાવે છે કે એક લોખંડ આવી વસ્તુ બને, બીજાથી આવું બને, આવું બધું. લોખંડ ભેદ નથી રાખતું, સૂર્ય પણ ભેદ નથી રાખતા, પાણી પણ ભેદ નથી રાખતા, તો તમે પણ ભેદ રાખશો નહીં. ભગવાનને પાછું યાદ કરાવે, તમે પણ ભેદ ભેદ રાખશો નહીં. ટૂંકમાં પરમ મંગળ સ્વરૂપ જેવું છે એવું મંગળ જ છે. અર્થાત હું અત્યારે મારી જાતને જેવો માનું છું એવો હું નથી કહેવાનું. આ બદલ ધ મોરલ ઓફ ધ લેસ કહેવાશું આપણે માગીએ છીએ કે આત્મતત્વ પરમ મંગળ સ્વરૂપ છે, હું પાપી નથી, હું પુણ્યશાળી નથી, હું મોટો જે મારા વિશે માનું છું એ બધું તો ઉપાધિના સ્તરે છે, દેહના સ્તરે છે, મનના સ્તરે છે, હું એ નથી. એટલે આ પ્રત્યેક શબ્દ મેં કહ્યું એમ જે બધા વિપરીત નોશન્સ અબાઉટ માય સેલ્ફ, મારા વિશેના જે બધા ખોટા ખ્યાલ છે એને દૂર કરવામાં મદદ કરે છે અને મને મારી પાસે લાવે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिश्शान्तिश्शान्तिः. शङ्करं शङ्कराचार्यम् केशवं वादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमव्याप्तविहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ.